સુનંદ અને નંદ કહેવા લાગ્યા, હે રાજન, તમારું કલ્યાણ થાવ. તમે સાવધાન થઈને અમારી વાત સાંભળો. તમે 5 વર્ષની વયે જ તપસ્યા કરીને સર્વેશ્વર ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા. અમે તેજ અખિલ જગતના નિયંતા શારંગપાણી ભગવાન વિષ્ણુના સેવકો છીએ અને તમને ભગવાનના ધામમાં લઈ જવા માટે અહીં આવ્યા છીએ. તમે પોતાની ભક્તિના પ્રભાવથી વિષ્ણુ લોકનો અધિકાર મેળવ્યો છે કે જે બીજાઓ માટે ઘણો દુર્લભ છે. પરમ જ્ઞાની સપ્તર્ષિઓ પણ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. તેઓ નીચેથી તેને માત્ર જોતા રહે છે. સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ પણ તેને પ્રદક્ષિણા કરતા રહે છે. ચાલો તમે તે જ વિષ્ણુ લોકમાં નિવાસ કરો. પ્રિયવર, આજ સુધી તમારા પૂર્વજો તથા અન્ય કોઈ પણ તે પદ પર ક્યારેય પહોંચી શક્યા નથી. ભગવાન વિષ્ણુનું તે પરમ ધામ સગળા સંસાર માટે વંદનીય છે. તમે ત્યાં પધારીને વિરાજમાન થાવ. હે આયુષ્યમાન, આ શ્રેષ્ઠ વિમાન પુણ્યલોક શિરોમણિ શ્રી હરિએ તમારા માટે જ મોકલ્યું છે. તમે તેના પર આરૂઢ થવાની યોગ્ય છો. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાનના પ્રમુખ પાર્ષદોના આ અમૃતમય વચનો સાંભળીને પરમ ભાગવત ધ્રુવજીએ સ્નાન કર્યું. પછી સંધ્યા વંદન આદિ નિત્ય કર્મોથી પરવારીને માંગલિક અલંકારો વગેરે ધારણ કર્યા. બદરિકાશ્રમમાં રહેનારા મુનિઓને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ તેમણે તે શ્રેષ્ઠ વિમાનની પૂજા અને પ્રદક્ષિણા કરી તથા પાર્ષદોને પ્રણામ કરીને સુવર્ણ સમૂહ કાંતિમાન દિવ્ય રૂપ ધારણ કરીને તે વિમાન પર ચડવા તેઓ તૈયાર થયા. એ દરમિયાન જ ધ્રુવજીએ જોયું કે કાળ મૂર્તિમંત થઈને તેમને સામે ઊભો છે. ત્યારે તેઓ મૃત્યુના માથા પર પગ મૂકીને તે સમયે અદ્ભુત વિમાન પર ચડી ગયા. તે સમયે આકાશમાં દુંદુભી, મૃદંગ, ઢોલ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. વિમાન પર બેસીને ધ્રુવજી જેવા ભગવાનના ધામમાં જવા તૈયાર થયા કે તરત જ તેમને પોતાની માતા સુનીતિનું સ્મરણ થઈ આવ્યું. તેઓ વિચારવા લાગ્યા કે શું હું બિચારી માતાને છોડીને એકલો જ દુર્લભ વૈકુંઠ ધામમાં જઈશ. નંદ અને શ્રંદે ધ્રુવના હૃદયની વાત જાણીને તેમને બતાવ્યું કે જુઓ, દેવી સુનીતિ આગળ આગળ બીજા વિમાનમાં જઈ રહ્યા છે. તેમણે ક્રમશઃ સૂર્ય વગેરે બધા જ ગ્રહો જોયા. માર્ગમાં જ્યાંને ત્યાં વિમાનો પર બેઠેલા દેવતાઓ તેમની પ્રશંસા કરતા કરતા પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. તે દિવ્ય વિમાન પર બેસીને ધ્રુવજી ત્રણેય લોકોને પાર કરીને સપ્તર્ષિ મંડળની પણ ઉપરના ભગવાન વિષ્ણુના નિત્યધામમાં પહોંચ્યા. આ પ્રમાણે તેમણે અવિચળ ગતિ પ્રાપ્ત કરી. આ દિવ્ય ધામ પોતાના જ પ્રકાશથી પ્રકાશિત છે. આના પ્રકાશથી જ ત્રણેય લોક પ્રકાશિત થાય છે. આમાં જીવો પ્રત્યે ક્રૂરતા દાખવનારા મનુષ્યો જઈ શકતા નથી. અહીં તો એ લોકો જ પહોંચે છે કે જેઓ પ્રાણીઓના કલ્યાણ માટે રાત દિવસ શુભ કર્મો જ કરતા રહે છે. જેઓ શાંત, સમદર્શી, શુદ્ધ અને બધા પ્રાણીઓને પ્રસન્ન રાખનારા છે તથા ભગવાનના ભક્તોને જ પોતાના એકમાત્ર સુહૃદ માને છે, તેવા લોકો સુગમતાપૂર્વક જ ભગવાનના આ ધામને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ઉત્તાનપાદના પુત્ર ભગવત પરાયણ શ્રી ધ્રુવજી ત્રણેય લોકની ઉપર મુગટમાં ચૂડામણીની જેમ વિરાજીને શોભી રહ્યા હતા. હે ગુરુનંદન, જેમ હાલરો ચલાવતી વખતે થાંભલાની ચારે બાજુ બળદો ફરતા રહે છે, તે જ રીતે ગંભીર ગતિવાળું આ જ્યોતિ ચક્ર તે અવિનાશી લોકના આશ્રયે જ નિરંતર ફરતું રહે છે. તેનો મહિમા જોઈને દેવર્ષિ નારદે પ્રચેતાઓની યજ્ઞશાળામાં વીણા વગાડીને આ ત્રણ શ્લોક ગાયા હતા. નારદજીએ કહ્યું હતું, એમાં સંદેહ નથી કે પતિપરાયણ સુનીતિના પુત્ર ધ્રુવે તપસ્યા વડે અદ્ભુત શક્તિ સંચિત કરીને તે ગતિ મેળવી છે. તે ગતિ ભાગવત ધર્મોની આલોચના કરીને વેદવાદી મનુષ્યો પણ મેળવી શકતા નથી. તો પછી રાજાઓની તો વાત જ શી કરવી. અહો, તેઓ 5 વર્ષની વયે જ
सावकी माताना वागबाणोथी मर्माघात पामीने दुखी हृदय वनमां चाल्या गया अने मारा उपदेश अनुसार ज आचरण करीने ते अजय प्रभुने जीती लीधा। के जेवो केवल पोताना भक्तोना गुणोथी ज वश थाय छे, ध्रुवजीए तो 5-6 वर्षनी वये ज थोड़ा दिवसोनी ज तपस्याथी भगवान ने प्रसन्न कर्या अने तेमनुं परम पद मेळवी लीधुं। परंतु तेमणे अधिकृत करेलू आ पद समस्त भूमंडल में कोई बीजा क्षत्रिय वर्षो सुधी तपस्या करीने पण शू मेळवी सके खरो। श्री मैत्रेय जी कहे छे, हे विदुर जी, तमे मने उदार कीर्ति ध्रुवजीना चरित्र विषय पूछ्यू हतु, तेमे तमने पूरेपूरु कही संभळाव्यू। साधु पुरुषो आ चरित्रनी घणी प्रशंसा करे छे। आ ध्रुव चरित्र धन यश अने आयुष्यनी वृद्धि करनारु परम पवित्र अने अत्यंत मंगलमय छे। आना श्रवणथी स्वर्ग अने अविनाशी पद मळी सके छे। आ देवत्वनी प्राप्ति करावनारु घणुज प्रशंसनीय अने समस्त पापोनो नाश करनारु छे। भगवानना भक्त ध्रुवनु आ पवित्र चरित्र जेवो श्रद्धापूर्वक वारंवार सांभळे छे तेमणे भगवाननी भक्ति प्राप्त थई जाय छे, के जेनाथी तेमना बधा ज दुःखोनो नाश थई जाय छे। એનું શ્રવણ કરનારને શીલ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે। જેઓ મહત્તા ઈચ્છે છે તેમને મહત્તાની પ્રાપ્તિ કરવાનું પદ મળે છે। જેઓ તેજ ઈચ્છે છે તેમને તેજ પ્રાપ્ત થઈ જાય છે અને મનસ્વીઓનું માન વધે છે। પવિત્ર કીર્તિ ધ્રુવજીના આ મહાન ચરિત્રનું સવારે અને સાંજે બ્રાહ્મણ વગેરે દ્વિજાતિઓના સમાજમાં એકાગ્ર ચિત્તે કીર્તન કરવું જોઈએ। ભગવાનના પરમ પવિત્ર ચરણોના શરણોમાં રહેનારો જે મનુષ્ય આ ચરિત્ર નિષ્કામ ભાવે પૂર્ણિમા અમાવાસ્યા બારસ શ્રવણ નક્ષત્ર તિથિક્ષય વ્યતિપાત સંક્રાંતિ અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ મનુષ્યને સંભળાવે છે તે સ્વયં પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવા લાગે છે અને સિદ્ધ થઈ જાય છે। આ ધ્રુવચરિત્ર સાક્ષાત ભગવદ્ વિષયક અમૃતમય જ્ઞાન છે। જે લોકો ભગવાનના માર્ગના મર્મથી અજાણ છે તેમણે જે કોઈ આ જ્ઞાન આપે છે તે દીનવત્સલ કૃપાળુ મનુષ્ય પર દેવતાઓ કૃપા કરે છે। ધ્રુવજીના કર્મો સર્વત્ર પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે। તેઓ પોતાની બાલ્યાવસ્થામાં જ માતાના ઘર અને રમકડાનો મોહ છોડીને શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ચાલ્યા ગયા હતા। હે ગુરુનંદન, તેમનું આ પવિત્ર ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું। ચોથા સ્કંધ અંતર્ગત ધ્રુવચરિત નામનો 12મો અધ્યાય સમાપ્ત। જય શ્રી કૃષ્ણ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। 13મો અધ્યાય ધ્રુવના વંશનું વર્ણન તથા રાજા અંગનું ચરિત્ર। શ્રી સુતજી કહે છે, હે સૌનકજી, શ્રી મૈત્રેય મુનિના મુખેથી ધ્રુવજી વિષ્ણુ પદ પર આરૂઢ થયા તે વૃત્તાંત સાંભળીને વિદુરજીના હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો ઉભરો આવ્યો અને તેમણે મૈત્રેયજીને ફરી પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી। વિદુરજીએ પૂછ્યું, હે ભગવત પરાયણ મુનિ, આ પ્રચેતાઓ કોણ હતા? તેઓ કોના પુત્ર હતા? કોના વંશમાં પ્રસિદ્ધ હતા? અને તેમણે ક્યાં યજ્ઞ કર્યો હતો? ભગવાનના દર્શનથી કૃતાર્થ થયેલા નારદજી પરમ ભાગવત છે એમ હું માનું છું। તેમણે પાંચરાત્રનું નિર્માણ કરીને શ્રીહરિની પૂજા પદ્ધતિ રૂપ ક્રિયાયોગોનો ઉપદેશ કર્યો છે। જે સમયે પ્રચેતાઓ સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા તે જ સમયે ભક્ત શ્રેષ્ઠ નારદજીએ ધ્રુવજીનું ગુણગાન કર્યું હશે। હે બ્રહ્મન, તે સ્થળે તેમણે ભગવાનની જે જે લીલાપૂર્ણ કથાઓનું વર્ણન કર્યું હોય તે બધી કથાઓ મને સંભળાવો, મને તે સાંભળવાની ઘણી ઈચ્છા છે। શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, મહારાજ ધ્રુવ વનમાં ચાલ્યા ગયા તે પછી તેમના પુત્ર ઉત્કલે પોતાના પિતાના સાર્વભૌમ વૈભવ અને રાજ્ય સિંહાસનનો સ્વીકાર કરી દીધો। તે જન્મથી જ શાંત ચિત્તના આસક્તિ રહિત અને શ્રમદર્શી હતા તથા સમસ્ત લોકોને પોતાના આત્મામાં અને પોતાના આત્માને સમસ્ત લોકોમાં સ્થિત જોતા હતા।
તેમના અંતઃકરણનો વાસનારૂપી મળ અખંડ યોગના અગ્નિથી ભસ્મ થઈ ગયો હતો, તેથી તેઓ પોતાના આત્માને વિશુદ્ધ બોધસર સહિત અભિન્ન આનંદમય અને સર્વત્ર વ્યાપ્ત જોતા હતા. બધા જ પ્રકારના ભેદો વિનાના પ્રશાંત બ્રહ્મને જ તેઓ પોતાનું સ્વરૂપ સમજાવતો હતો તથા પોતાના આત્માથી ભિન્ન કશું જ નથી એમ જોતો હતો. તેઓ અજ્ઞાની લોકોને મૂર્ખ, અંધ, બધિર, છકેલા અથવા મૂંગા જેવા લાગતા હતા, પરંતુ વાસ્તવમાં તેઓ એવા ન હતા. તેમનું જે તેજ હતું તે એવી રીતે ઢંકાયેલું હતું કે જેમ વિના જ્વાળાનો અગ્નિ હોય. તેથી કુળના વૃદ્ધો, વડીલો તથા મંત્રીઓએ તેમને મૂર્ખ અને પાગલ સમજીને તેમના નાના ભાઈ ભ્રમિપુત્ર વત્સરને રાજા બનાવ્યો.